गड़खोल ती ब्रिज पर लईने जई रह्या हता। ए दरमियान ओएनजीसी कॉलोनी गेट पासे ब्रिज ना एप्रोच रोड पर बनेला बम्पर पर प्रदीप वसावाए पोतानी स्प्लेंडर गाड़ी नी ब्रेक मारता पाछळथी आइसर टेम्पा चालके धड़ाकाभेर टक्कर मारी हती, जेने लई बम्पर कूदी प्रदीप अने केतन बन्ने गाड़ी साथे रोड पर पथकाया हता, ज्यां केतन वसावा पर आइसर टेम्पो फरी वळ्यो हतो। अकस्माता पगले स्थानिकोए 108 ने जाण करता 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેતન વસાવાનું ગંભીર ઇજાના પગલે પૂરતી સારવાર મળે એ પૂર્વે જ મોત નિપજ્યું હતું, જ્યારે પ્રદીપ વસાવાને ગંભીર ઇજા સાથે હજી પણ સારવાર હેઠળ છે। ઇજાગ્રસ્ત પ્રદીપ વસાવાની ફરિયાદના આધારે શહેર પોલીસે આઈસર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। मृतक केतन वसावाना पत्नी रेणुकाबेन वसावा हाल पंचायतनी चूंटणीमां सभ्य तरीके उमेदवार छे, त्यारे पंचायतनी चूंटणी पूर्वे ज तेमना पतिनुं निधन थयुं हतुं। 26 वर्षीय केतन वसावाना 5 अने 2 वर्षना पुत्र छे, जे पैकी एक पुत्रनी बाबरी आगामी महीने ज हती, जेनी तैयारी पण परिवार करी रह्यो हतो। त्यारे प्रतिबंधित मार्ग पर पसार थता आइसर टेम्पा चालके आ हसता रमता परिवारनो माळो वीठी नाख्यो हतो। जूना नेशनल हाईवे 8 पर भारदारी वाहनोना आवागमन નિષેધ છતાં વાહનોનું આવાગમન નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ટોલટેક્સ અને ટ્રાફિકથી બચવા ભારદારી વાહનો જૂના નેશનલ હાઈવે નંબર 8 પર પૂરપાટ આવતા રહે છે। 2 વર્ષ પૂર્વે જ ઓએનજીસી ઓવરબ્રિજને ટ્રેલર ચાલક એક ક્ષતિગ્રસ્ત બનતા એંગલ લગાવી હતી, ભારદારી વાહનો પર પ્રતિબંધન લાગ્યો હતો, છતાં પણ આ માર્ગ પરથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ગતરોજ પણ મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભરૂચી સંજય રાણા અને અનિલ ગોળ સુઝુકી મોટરસાયકલ પર આવી રહ્યા હતા। એ દરમિયાન આરએમપીએસ સ્કૂલ પાસે બસ ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેમાં બંને બાઇક સવારને ગંભીર ઇજા સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા।